ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું તમારું આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે ફંક્શન વિશે ભણ્યા હતા, એમાં કોન્ટ્રાસ્ટ વિશે ભણ્યા હતા. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, આપણને ખબર છે કે જે પણ વિરોધાભાસ દર્શાવવા માટે આપણે કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરીએ છીએ. હવે આગળનો ફંક્શન આપણે ભણવાનો છે. કયો ફંક્શન? તો કે ડિગ્રી. ડિગ્રી એટલે કમ્પેરિંગ ઇક્વલ પ્લેસ થિંગ્સ રિલેશન ટુ સમથિંગ. એટલે કે જે આપણે ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે કમ્પેરિંગ માટેનો ઉપયોગ કરીએ છીએ. એમાં ખાસ અહીંયા જુઓ, કમ્પેરિંગ પીપલ પ્લેસ થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ. એટલે કે આપણે કેનો ઉપયોગ કરવાનો છે? તો કે ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. વસ્તુની સાથે સરખામણી કરવાની હોય ત્યારે ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે ખબર છે કે કોઈ પણ એક વ્યક્તિ હોય તો પોઝિટિવ અને કમ્પેરેટિવ છે, પણ એક કરતાં વધારે હોય તો આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવો પડે. અને એક કરતાં એક ગ્રુપમાં કોઈ એક વ્યક્તિની સરખામણી કરીએ છીએ, અથવા તો કોઈ વસ્તુની સરખામણી કરીએ છીએ, અથવા તો કોઈ સ્થળની સરખામણી કરીએ છીએ, તો આપણે કમ્પેરિંગ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ દર્શાવીએ છીએ, જેમાં પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવનો ઉપયોગ થાય છે. હવે જુઓ, કમ્પેરિંગ ડિગ્રીને દર્શાવતા લેંગ્વેજ એલિમેન્ટ્સ નીચે મુજબ છે. લેંગ્વેજ એલિમેન્ટ્સ એટલે આપણે ખબર છે કે મોસ્ટ ઓફલી કયા એવા ડિગ્રી દર્શાવતા શબ્દો છે કે જે આપણને વાક્યમાં આવે તો ક્યાં આવે, કે અથવા તો વાક્ય લખવું હોય તો કેવી રીતના લખવું, તેના માટેના શબ્દો ક્યાં છે કે જેના વડે આપણે વાક્ય ડિગ્રીનું લખી શકીએ. તો એ કયા કયા શબ્દો છે? તો એક તો એસ એસ સો એસ વેરી ગુડ અને નો અધરવાળી પોઝિટિવ ડિગ્રીમાં જે આપણે વાક્ય રચના આવે છે તે પણ. પછી વન ઓફ ધ એટલે સુપરલેટિવ, મોર અથવા એની અંદર કમ્પેરેટિવ ડિગ્રી, અને એની અંદર આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે લેંગ્વેજ એલિમેન્ટ્સ હતા, હવે ફોર્મેશન. ફોર્મેશન એટલે કે વાક્ય રચના. આપણે ડિગ્રીનું વાક્ય બનાવવું છે તો કેવી રીતના બનાવવું એના વિશે આપણે ખ્યાલ આવવો જોઈએ. કારણ કે જો વાક્ય રચના આવડશે તો આપણે ડિગ્રીનું વાક્ય બનાવતા સહેલું પડી જશે, અને આપણે ફંક્શન ઓળખવામાં પણ સહેલું પડશે. કારણ કે આ ફંક્શન દર્શાવવા માટે આપણે એની વાક્ય રચના જરૂરી છે. કારણ કે ઘણી વખત તમારે એવા વાક્યો આવે છે કે જ્યારે તમને ઓળખવામાં તકલીફ પડે છે, જો ફોર્મેશન આવડતી હોય તો તમે વાક્ય ઓળખવું સહેલું પડે છે. કારણ કે તમારે એક તો એમસીક્યુ ટાઈપના પોર્શન હશે અને પછી ઉપર બ્રેકેટ આપેલા હશે, એમાંથી ચૂઝ કરવાના રહેશે. તો આના વાક્ય આપેલા હશે સીધા જ આપણને ખ્યાલ આવી જશે, અથવા માર્ક્સ છે એ કવર થઈ જશે. એટલે ફોર્મેશનમાં જુઓ, ધેર આર ડિફરન્ટ ફોર્મેશન ટુ ફ્રેમ ધીસ ફંક્શન. આ ફંક્શન છે એને દર્શાવવા માટે, વાક્ય બનાવવા માટે જુદી જુદી ફોર્મેશનો છે. દે આર હિયર એવું અહીંયા આપેલી છે. સ્ટડી દેર ચાલે આપણે એનો અભ્યાસ કરીએ. તો કે સૌ પ્રથમ ફોર્મેશન એસટી. એસટી એટલે સુપરલેટિવ ડિગ્રી. તો કે એમાં સબ્જેક્ટ હોય છે, પછી વર્બ હોય છે, પછી વન ઓફ ધ હોય છે. તમારે ધ્યાન રાખવાનું છે ખાસ કે અહીંયા આપણે વાક્ય રચના કેવી લખીએ છીએ, વન ઓફ ધ વાળી. તો વન ઓફ ધ વાળી વાક્ય રચના સેવા આવે તો કે એસટી. એસટી એટલે કે સુપરલેટિવ ડિગ્રીમાં. પછી એડજેક્ટિવ. એડજેક્ટિવ છે તેને કાટી એસટી પ્રત્યે લાગે અથવા તો મોસ્ટ પ્રત્યે લાગે. તમે પહેલેથી આઠમા ધોરણથી ભણતા આવો છો કે ડિગ્રીમાં કેવી રીતના સુપરલેટિવ ડિગ્રીમાં આપણે એડજેક્ટિવ કે વિશેષણને એસટી લગાડીએ અથવા જો એસટી ન લાગે તો મોસ્ટ પ્રત્યે લગાડવામાં આવે છે. પછી પ્લુરલને આપણે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમારે પ્લુરલ લે છે, બહુવચન નામ છે. તો ધ્યાન રાખવાનું છે કે બહુવચન નામ છે ત્યારે આપણે વર્ણવાળી વાક્ય રચના હોય છે. એટલે ખાસ ધ્યાન. હવે આ બહુવચન વાળી છે એટલે બધી સાથે જ લઈ લીધી છે. હવે જોવા
છે તો આમાં પણ સબ્જેક્ટ વર્બ શું એટલે કે ભાઈ વર્બ છે આમાં પણ વર્બ પછી એડજેક્ટિવ આમાં વર્બ તો આમાં શું આવ્યો કે એડજેક્ટિવ ઈયર ને મોડલ કરવાનો છે વર્બ થી કાઢી નાખવાનો છે અને આમાં ESP ને મોર સ્પૂર્તિએ કાકે કે એટલે તેવી જ રીતના જો ER કે લાગે તો મોર પ્રત્યે લગાડવાનો છે જ્યાં પણ ER લખેલા તો ત્યાં જ આપણે મોર પ્રત્યે લગાડવામાં આવે છે પછી ધેન ધેન ગણા કરતા પછી મોસ્ટ અથવા મેની અધર જો યાદ રાખો ખાસ કે બહુવચન વાળી વાક્ય છે જે બહુવચન નામ આવે છે એની પહેલા મોસ્ટ અધર આવે અથવા મેની અધર આવે અને પછી પ્લુરલ ને પ્લુરલ ને એટલે પછી